नमस्कार, आप जो रहा छो संदेश न्यूज, आपनी साथे हूं भावीनी। महत्वना समाचार थी शुरुआत करिए तो अमदावाद में फरी एक बार बस में आग नो बनाव बन्यो छे। कालुपुर पासे बीआरटीएस बस में आग लागी छे। बीआरटीएस बस में आग थी अफरा तफरी मची गई छे। तो दुर्घटना में कोई जानहानि नहीं थई, परंतु अमदावाद में बस में आग लागवानो बनाव सामे आव्यो छे। बीआरटीएस बस में आग लागता ज आसपासना विस्तार में अफरा तफरी मची गई हती। दृश्यो सामे आवी रह्या छे। अमदावादना कालुपुर विस्तारना दृश्यो छे, ज्यां अचानक ज बीआरटीएस बसमां आग लागी हती। जो के कारण शुं छे आग लागवानुं ते सामे नथी आव्युं। वधु अपडेट साथे संवाददाता जिग्नेश पटेल अमारी साथे जोडाई गया छे। जिग्नेश, बीआरटीएस बसमां आग लागी क्या कारणोसर? ભાવિની વાત કરવામાં આવે તો વહેલી સવારે જયારે કાલુપુર જે ચાર રસ્તા છે જ્યાંથી બીઆરટીએસ બસ જે પસાર થતી હતી, અને તે બસ સરદપુર તરફથી એટલે કે મેનકો તરફ થઈ કાલુપુર થઈ અને દિલ્હી દરવાજા તરફ જવાની હતી, તે બસમાં અચાનક જ આગ લાગી હતી। બસમાં મુસાફરો પણ સવાર હતા જયારે બસમાં આગ લાગી, પરંતુ ડ્રાઈવરની સમય સૂચક સાથે બસને સાઈડમાં રોકી લેવામાં આવી અને ત્યારબાદ તમામ મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા। જો કે બસમાં કયા કારણોસર આગ લાગી તે જાણવા માટે હવે સ્થાનિક પોલીસે એફએસએલની મદદ લીધી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો શહેરના મુખ્ય માર્ગો પર એટલે કે વહેલી સવારે જે બનાવ બન્યો તે કદાચ જો ટ્રાફિકના ભરચક સમયમાં બન્યો હોય તો ન માત્ર એક બીઆરટીએસ પરંતુ તેની આસપાસમાં ઉભેલા અન્ય વાહનો પણ આ જ પ્રકારે આગમાં ઝપેટાઈ જતા, જેને લઈ અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને સાથે જ એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। ચોક્કસ તે જિજ્ઞેસ, અત્યારે તો પોલીસ તપાસ કરી રહી છે, સાચું કારણ સામે આવશે, પરંતુ જે ઘટના બની છે, આપનો આભાર માહિતી માટે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં જે ઘટના બની છે, જ્યાં બીઆરટીએસ બસ જે રસ્તાની વચ્ચોવચ ભડકે બળી રહી છે, ત્યારે સવાલ પણ અનેક થઈ રહ્યા છે। કારણ કે આ બસ અત્યારે ખાલી હતી એટલા માટે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો લોકો બસમાં હોત, મુસાફરો બસમાં હોત, તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત? જો કોઈ મોટા દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। શું બસને લઈ જતા પહેલા ચેકિંગ નથી થતું? કારણ કે કેટલી વાર અકસ્માતના બનાવ સામે આવ્યા છે, હવે આગનો પણ બનાવ બન્યો છે બીઆરટીએસમાં। જો આ બસમાં કોઈ મુસાફરોને ઈજા થઈ હોત તો શું, કોણ જવાબદાર હોત? તેવા અનેક સવાલ અત્યારે થઈ રહ્યા છે। કારણ કે રસ્તાની વચ્ચોવચ અચાનક જ આ બસમાં આગ લાગી છે। જો કે સારી વાત એ છે કે ટ્રાફિકનો સમય નહોતો, સવારના સમયે આગની ઘટના બની હતી। જો ટ્રાફિકનો સમય હોય, કાલુપુર જેવો વિસ્તાર છે જ્યાં ભડચક ટ્રાફિક થાય છે, અને એ દરમિયાન આ ઘટના બની હોત તો પરિસ્થિતિ શું સર્જાતી એ કલ્પનાની બહાર છે। ભાવિની,